પ્રણામ આજે હું મિડ ડેમાં આવેલા એક લેખને આપની સમક્ષ શેર કરવા માટે આવી રહ્યો છું આજે એટલે કે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર વીસને શુક્રવારે મિડ ડે ગુજરાતીમાં આ લેખ આવ્યો છે અને લેખના લખનાર છે રુચિતા શાહ કોરોના સામે રક્ષણ મેળવવા માટે લગભગ સાડા ત્રણ હજાર લોકોને કાઢાનું ડિસ્ટ્રિબ્યુશન કર્યું કોઈને પૈસાની મદદ કરી લોકડાઉન દરમિયાન અનાજના વધેલા ભાવ વચ્ચે આર્થિક સંક્રામણ વચ્ચે લોકોને રાહત આપવા સસ્તા દરે અનાજ વિતરણ કેન્દ્ર શરૂ કર્યું અને આવા અઢળક કાર્યો કોરોના કાળમાં જેમણે કર્યા એ સડસઠ વર્ષના દીપક દોશીને કોરોના નડી ગયો એટલે કે વાત છે દીપકભાઈ દોશીની સમાજના અસંખ્ય કાર્યો એકલા હાથે પાર પાડનારા દીપકભાઈના અઠ્ઠાણું વર્ષના મમ્મી ઈચ્છાબેન અને તેમના ભાઈ તથા ભત્રીજાને મળીને કુલ પાંચ જણને થોડાક દિવસના ગેપમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા તેમના સિવાય બાકીના બધા જ ઘરે સહી સલામત પાછા આવી ગયા તેમના માતાને લગભગ ચૌદ દિવસ હોસ્પિટલાઇઝડ રાખવામાં આવ્યા હતા ડિસ્ચાર્જ પછી તેમની નાજુક સ્થિતિને જોતાં લગભગ દોઢ મહિના સુધી પોતાના પુત્રના નિધનના સમાચાર પરિવારે છુપાવી રાખ્યા અને પછી તેમને ખબર પડી કે છેલ્લા ચાર દિવસથી જેમને જોવા માટે મળવા માટે તેઓ બુમાબૂમ કરી રહ્યા છે એ પુત્ર હવે નથી રહ્યો આ સંદર્ભે સ્વર્ગીય દીપકભાઈના પુત્ર રિતેશભાઈ કહે છે કે પપ્પા નહીં રહે એની અમને કોઈને કલ્પના નહોતી ખૂબ જ તંદુરસ્ત અને મજબૂત દિવસો ઉજાગરા કરે તો પણ તેમની સ્ફૂર્તિને કંઈ નહોતું થતું કોઈ બીમારી નહીં અને પૂરતી કાળજી અરે પોતે સૂંઠ સૂંઘવાના ઉકાળા પીવાના બાફ લેવાના એમ બધા જ ઉપાયો કરતા અને લોકો પાસે પણ કરાવતા એના માટે જ તેમણે શંકર ગલીના અમારા વિસ્તારના એટલે કે દીપકભાઈનો વિસ્તાર એ શંકર ગલી કાંદિવલી વેસ્ટ અને મારો વિસ્તાર પણ શંકર ગલી કારણ કે સામેના બિલ્ડિંગમાં જ નજીકમાં જ અહીંથી દેખાય એવી રીતે અમે લોકો રહીએ છીએ એટલે કે શંકર ગલીના અમારા વિસ્તારના દરેકે દરેક બિલ્ડિંગમાં કાઢા વિતરણ શરૂ કર્યું હતું સૂંઠ અને પીપરા મૂળના પાવડર જાતે ખાંડીને વેચ્યો હતો લોકડાઉનમાં અમે સૌ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અમારા બા અમારા ઘરે હોય ત્યારે પપ્પા તેમની પૂરજી પૂરતી કાળજી રાખે તેમની સાથે તેમના જ રૂમમાં સૂવે જેથી રાતે અચાનક તેમને કોઈ કાંઈ કામ પડે તો તેઓ ત્યાં હાજર હોય બંને એકબીજા સાથે ખૂબ જ સમય પસાર કરતા એટલે સ્વાભાવિક છે કે હોસ્પિટલમાં ચૌદ દિવસ જેમ તેમ કાઢીને બા ઘરે આવ્યા ત્યારે તેમની નજર તેમના દીકરાને શોધી રહી હતી જોકે થોડાક દિવસ તેઓ બહાર છે એમ કહીને અમે રોકી રાખ્યા કારણ કે આવ્યા ત્યારે બાની હાલત ઘણી નાજુક હતી હોસ્પિટલમાં કંઈ ખાતા નહોતા શકતા તેમને ગુજરાતી આવડે અને કોઈને ત્યાં ગુજરાતી સમજાય નહીં એટલે પણ તેમને ઘણી તકલીફ પડતી હતી એટલે તરત જ જો તેમને કહીએ તો તેમની તબિયત વધુ કથળી પડે એમ હતું એટલે પપ્પા બહાર ગામ ગયા છે એમ કહીને સમય થોડોક ખેંચ્યો આમ પણ તેઓ છાશવારે નાગેશ્વર શંખેશ્વર પાલિતાણા જેવા તીર્થોમાં કામને કારણે જતા એટલે બા માની પણ ગયા દોઢ મહિને ખૂબ જ સાવચેતી સાથે અમે તેમની સમક્ષ આ વાત કરી ત્યારે તેમની સ્થિતિ કથળી હતી પોતાને હવે નથી જીવવું અને દીકરા પાસે જવું છે એવું ઘણું આક્રંદ તેમણે કર્યું હકીકતમાં અત્યારે પપ્પાની વિદાય માત્ર અમારા પરિવાર માટે જ નહીં પણ તેમની સાથે જોડાયેલા ઘણા માટે ખૂબ મોટો આઘાત બની છે ઘોઘારી સમાજમાં અગ્રણી સ્તરે દીપકભાઈ સક્રિય હતા અને સમાજ સેવામાં પણ નિસ્વાર્થ ભાવે તેમણે ખૂબ કામ કર્યું હતું જોકે કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમને વિદાય હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા એ દરમિયાન તેમને પણ હવે પોતે નહીં ટકે એવો અંદાજ આવી ગયો હતો રિતેશભાઈ કહે છે જ્યારે તેમની સ્થિતિ કંટ્રોલમાં હતી ઓક્સિજન લેવલ પણ અઠ્ઠાણું હતું ત્યારે તેમણે મને કેટલીક મહત્વની વિગતો લખીને આપી દીધી હતી તેમના મિત્રને તેમણે ફોનમાં કહી પણ દીધું હતું કે પાંચમની છઠ નહીં થાય કાંદિવલીથી મુલુંડની હોસ્પિટલમાં મહા મહેનતે બેડ મળ્યો અને જ્યારે અમે ત્યાં જઈ રહ્યા હતા ત્યારે પણ તેઓ સતત નૌકારના જાપ અને જૈન્સ થવાનો ગાઈ રહ્યા હતા ધર્મ પ્રત્યે તેમને ખૂબ જ માન હતું પોતાના કામકાજને કારણે તેઓ લોકોમાં જાણીતા હતા અને તીર્થરક્ષાના લોકસેવાના ઘણા કારણ કાર્યો તેમણે કર્યા હતા ઇનફેક્ટ તેમના એક મિત્ર જેમને ઘણી બધી તકલીફો છે શરીરમાં ડાયાલિસિસ પર છે તેમના રિપોર્ટ પોઝિટિવ આપ્યા ત્યારે તેમણે પપ્પાને ફોન કર્યો કે હવે હું જાઉં છું અને કદાચ પાછો નહીં આવું તો મારા પરિવારની જવાબદારી તારી તેઓ સહી સલામત છે અને હોસ્પિટલથી પાછા આવી ગયા છે પણ જેમને કંઈ થાય એવો સપને પણ વિચાર નહોતો એવા પપ્પા ચાલ્યા ગયા અહીં ઉલ્લેખનીય છે કે જ્યારે ડોક્ટરોએ આશ છોડી દીધી હતી ત્યારે વિવિધ જૈન મહાત્માઓની મદદથી જૈન ધર્મને અનુરૂપ અંતિમ સમયે થતી સાધના કેટલાક વિશેષ સૂત્રોનું શ્રવણ વગેરેનું રિતેશભાઈએ ધ્યાન રાખ્યું હતું